हेलो एवरीवन, मजा मजा बता मजा में आता त्याती हाथ लगा काका मोबाइल पड़ी जैसा शांति रखो ना। अपने उत्तरायण की बात करवा माटे आ वीडियो बनाया छे। तो उत्तरायण साहब बहु गजब नो त्यौहार छे। आ मैंने मकर संक्रांति कहवाय पण मकर संक्रांति थूक निकली जतुं एटले उत्तरायण बनाई दीधुं। आपणे को उत्तरायण सारू लागे छे। आ एक ज एवो त्यौहार छे के एनी जो भाईबंध लईने आवे छे उत्तरायण ने वासी उत्तरायण। मैं कीधु तो एक बार मैं ताजी उत्तरायण क्या रहे थे मन के ओरिजिनल उत्तरायण ने ताजी कहवाई। तो मैं ताजी बोलता तो छो नहीं मन के ताजी जो है बीजा दाड़े हो वासी हो वासी दिवाली तो नहीं होती वासी होली तो नहीं होती उत्तरायण केम वासी मन के हो उत्तरायण ना बहुत मजा है साहब। उत्तरायण आप तो बहुत अजब रीते मनाई है। हाँ गुजरात में भारत देश की अंदर तो उत्तरायण में खास कर गुजरात में तो उत्तरायण तब जुओ तो हाँ 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 पांचमी सातमी डिसेम्बर चालू थे चौथी पांचमी फेब्रुआरी पूरी थे। આપણી ઉત્તરાયણ એક બે દિવસની હોતી જ નથી। તમે જુઓ તો લંગસિયા લઈને છોકરા નીકળી પડ્યા હોય પણ ઉત્તરાયણ એટલે પિકનિક। તમે જુઓ તો આ હા હા શેરડીને જામફળને બધા લઈને કેવા ધાબે ચડી જવાના ને હમણાં ઉત્તરાયણ આવશે એટલે તમે જુઓ પિકનિક વિકનિક લગાવી દીધી અમે બેન ગાર્ડનમાં આવ્યા તો ધાબે આવ્યા છો। તમે જુઓ જામફળો ખવાતા ને શેરડી આ બધું લાવવા દેજો ચણિયા બોર પેલી બાજુ નાખે ભાઈ શાંતિ રાખો ચણી બોર ખાવા ઉપર નથી આવ્યા આપણે પણ બહુ મજા પડે। ઉત્તરાયણમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું ખબર કિન્ના કોણ બાંધશે કે પતંગો લઈ આવ્યા દોરી લઈ આવ્યા કિન્ના એટલે પેલો છોકરો પેલા કિન્ના બાંધતા શીખવાડું અમે શીખવાડું કે ટાબરિયાને એક વાર શીખવાડશે હવે જાતે બાંધીને બતાવી જાય પાંચને તો પેલો હોમવર્ક કરવા આવ્યો તારું અહીંયા એને વાગે ચગાવો જ પતંગ પણ પેલો કિન્ના બાંધતો રહી જાય। બીજો સૌથી મોટો પ્રોબ્લેમ તો ફિરકી કોણ પકડશે પરણેલા હોય એટલે ભાભીને કે તું ફિરકી પકડી ભાભી કે મારે નહીં ચગાવવાનો હતો તો તું ચગાય કે હું પકડીશ ફિરકી મેં કા ના પાડી છે પછી ભાભી પતંગ ચગાવે ને ભાઈ ફિરકી પકડતા હોય કેવી મજા આવે બહુ મજા મજા જ છે જીવનમાં હો। પણ સાહેબ બીજો સૌથી મોટો પ્રોબ્લેમ ઉત્તરાયણમાં બે જ વસ્તુ કહેવા મળે લોકો અડધા લોકો હોય ને ઉત્તરાયણમાં જ કહેતા હોય હવા જ નહીં આ વખતે હવા જ નહીં ગયો હવા જ નહીં તને ચગાવતા નહીં આવડતું હવા નહીં વાળી થોડીક વારમાં હવાનું ઝાપટું આવે બે બહુ હવા છે પતંગ રહેતો જ નહીં બે બહુ પતંગ રહેતો નથી ને તું 53 કિલોનો છે તારાથી નહીં પકડાતો પતંગ એમ બોલ। એક પ્રોબ્લેમ હવા છે જ નહીં બીજો બહુ હવા છે તો વચગાળાનો માલ ના આવે આમાં આવું જ આવે ભાઈ। ત્રીજું શું દેખાવે છે કોકને પૂછે ને હવા કઈ બાજુની છે એ બાજુ પતંગ ચગાવે। હવે બહુ સિમ્પલ વાત છે સાહેબ જે બાજુ બધા પતંગ ચગતા હોય એ બાજુ દવા આવે કોઈ એવો તો છે નહીં કે વેણની વિરુદ્ધ ચલાવતો હોય હવા એ બાજુ જોઈએ જે બાજુ પતંગ ચગતા હોય તો એ પેલો કે હવા કઈ બાજુ એટલે હાથ આમ કરશે આ બાજુની છે આ બાજુ હાથ કર્યા વગર ખબર ના પડે તને કઈ બાજુની પતંગ જે બાજુ ચગે છે એ બાજુની જવા હોય તો આમ 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 કરે આ કેના જેવું છું ખબર છે કોઈક આમ છે ને આમ ખુલ્લામાં બહાર રોડ ઉપર બેઠું હોય ને એને કઈ વરસાદ પડે છે તો કે જો નથી પડ શકે જો તો તારા હાથ આમ કરવો પડે તું ભાઈ ખુલ્લામાં બેઠો તો ઉપર વરસાદ નહીં દેખાતો તને ઉપર બેઠો તો આમ આમ કરે ને વરસાદ નહીં પડતો આપણને એમ કે જાણે વરસાદનો અનુભવ હાથ ઉપર જ થાય ચાલકું તો આપણું પલળતું જ નહીં જિંદગીમાં ક્યારે આમ શું કાક કરે છે પણ બહુ મજા। બીજું ઉત્તરાયણમાં મને સૌથી વધારે શું ગમે ખબર છે તમે જુઓ તો આ હા હા ગોગલ શો પહેરીને સવારના પોરમાં 7:30 વાગ્યામાં નીકળી પડ્યા ઓલા ગોગલ સનગ્લાસીસ છે બપોરે 12 વાગે સૂરજ આવે ત્યારે પહેરવાના હોય સવારમાં 7:30 વાગે એને એમ કે તૈયાર હોવા જોઈએ આમ કે એકદમ સનગ્લાસ પહેરી નીકળ્યા ઉત્તરાયણ છે એલા પણ તું બંધ કર એમાં એકાદારે ગોગલ્સ ના મળ્યા હોય તો બાના પેલા મોતિયાના ચશ્મા પડ્યા હોય લગાવીને બેઠો હોય મન કે સુરતથી રક્ષણ મળવું જોઈએ પણ મોતીઓ લાગે છે શાંતિ રાખ પણ સમજે જ નહીં। ઉત્તરાયણમાં બીજું બી એક મિસકન્સેપ્શન છે બહુ મોટું મિસકન્સેપ્શન છે એ ખાલી કેટલું છે ખબર છે ઉત્તરાયણમાં બધાનું ધ્યાન બે તરફ જ હોય એક પતંગ તરફ અને બીજું આજુબાજુવાળા ધાબે કોઈ સુંદર ચહેરો હોય તો જેમ નવરાત્રિમાં મેળ પડે ને ઉત્તરાયણમાં ભલભલાના મેળ પડે કારણ કે એ ધાબે આ ધાબે પછી ચિઠ્ઠી મોકલે પતંગ ઉપર લખીને મોકલે અહીંયા એના ધાબે જવાનું એમ કહેતા બાજુવાળા ભાભીને ધાબે જતું રહે ઘેર આવે એનો ધણી કયો હતો પતંગવાળો લાલ પતંગ હું નહોતો સાહેબ મારે ક્યાં ઢાલ છે કે મારી ઢાલ હું તો પ્લાસ્ટિકના પતંગ ચગાવું છું સાહેબ બે ભાઈ બે ના કે શાંતિ રાખના પણ ક્યાં મજા પડે એટલે બહુ કહું છું પ્રેમ પણ થાય ને સાહેબ એમાં પાછું બે જ અવાજ સંભળાય તમને એ ગઈ અને એ ગઈ આ બે એ ગઈમાં પાછો ડિફરન્સ થયો એક તો કોઈક પતંગ ચગાવતો હોય ને એની કિન્ના કપાને લેકે એ ગઈ એ થોડું ઊંચા અવાજ હોય અને પેલા સામેવાળા ધાબેથી સુંદર મજાનો ચહેરો ગોળ સાંકળી લેવા માટે નીચે જાય ને તો બાજુવાળો કે એ ગઈ
તો એ ગઈ ની અંદર બે વર્ડ છે, એક તો ઓલી ગઈ ને બીજું ઓલો ગયો, એટલે એ ગઈ એ આપણું હેશટેગ છે. હેશટેગ એ જી એ વાય ડબલ ઈ, એ ગઈ. એ ગઈ ઉપર તમારું બધાએ કહેવાનું છે હેશટેગ સાથે કે તમને આ વિડીયો કેવો લાગ્યો. સેફ ઉત્તરાયણ મનાવો, હેપ્પી ઉત્તરાયણ મનાવો, ખૂબ બધા પતંગ લડાવો, પેચ લડાવો, અને સાથે પતંગના પેચ અને કિન્નાની સાથે સાથે અંદરના થોડાક દુઃખોને, થોડીક બુરાઈઓને, થોડીક ખરાબ આદતોનો પણ પેચ કાપશો એવી સુંદર મજાની જ્ઞાનની વાત સાથે આ વિડીયોને વિરામ આપીએ છીએ. વિશ યુ ઓલ અ વેરી હેપ્પી ઉત્તરાયણ. એ ગઈ.